તાજેતરમાં પડેલા માવઠાને કારણે ઉત્તર ગુજરાતના કપાસ પકવતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. તમાકુના પાકને માવઠાને કારણે ભેજવાળું તમાકુ અને તમાકુ ઉપર રેત ચોરી જતા તમાકુ વેચવા જતા ખેડૂતોને ભાવ ઓછો મળી રહ્યો છે. તમાકુની ઉત્તર ગુજરાતના સૌથી વધુ આવક ધરાવતા ઉનાવા એપીએમસીમાં તમાકુની આવક શરૂ થઈ ગઈ છે. મહેસાણાના ઉંઝા નજીક આવેલા ઉનાવા એપીએમસી તમાકુ માર્કેટ તરીકે પ્રખ્યાત છે. ત્યારે ચાલુ વર્ષની તમાકુ સિઝન શરૂ થતાની સાથે જ 30,000 બોરીથી આવક પ્રથમ દિવસે નોંધાઈ છે. જો કે આ તાજેતરમાં પડેલા માવઠાને કારણે તમાકુના પાક પર અસર જોવા મળી છે. માવઠા બાદ ભેજવાળું અને તમાકુ પર રેતવાળું તમાકુ આવતા ઉનાવા ખેડૂતોને તમાકુની ઓછી ગુણવત્તાવાળા માલના માત્ર 900 રૂપિયા આસપાસ ભાવ મળી રહ્યા છે. એટલે કે હલકી ગુણવત્તાવાળાના 900 રૂપિયા 1,000, 1,200 અને 1,500થી 2,100 રૂપિયા સારા માલના ભાવ મળી રહ્યા છે. ત્યારે ગત વર્ષ 25 લાખ બોરી તમાકુની બોરી આવક સામે ચાલુ વર્ષે ઘટીને 15 લાખ બોરી આવકની આશા વેપારીઓએ વ્યક્ત કરી રહ્યા છે. વરસાદના કારણે તમાકુની પત્તી ઉપર માટી ચોંટવાથી, તમાકુ ધોવાઈ જવાથી એની ક્વોલિટી પણ ખરાબ થયેલી છે. એના કારણે ખેડૂતોને ભાવમાં થોડી તકલીફ રહી છે. છતાં પણ ઊંઝા અને ઉનાવા એપીએમસીની અંદર તમાકુના ભાવ ખેડૂતોને 900 થી 1,200ના જે બગડેલા માલના અને સારી ક્વોલિટીના 1,400 થી 1,500, 1,600, 2,000 સુધી ભાવ મળી રહે છે. ખેડૂતને પણ સંતોષ છે. બ્યુરો રિપોર્ટ, લાઈવ 24 ન્યૂઝ.